નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પૃથા. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં સચિન કેમિકલ દુર્ઘટના કેસમાં ધરપકડ. મુંબઈની હાઈ પ્રોફાઇલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ. જીઆઈડીસીમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણ બારિયાની ધરપકડ કરવામાં આવી. હાઇકેલ કંપનીના 3 અધિકારીઓની પૂછપરછ બાદ ધરપકડ. કેસમાં બજરંગ ઇન્ડસ્ટ્રીઝના રમણ બારિયાની પણ ભૂમિકા. તો મુંબઈની હાઈ પ્રોફાઇલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જીઆઈડીસીના બજરંગ ઇન્ડસ્ટ્રીના રમણ બારિયાની ધરપકડ કરવામાં આવી. તો હાઇકેલ કંપનીના 3 અધિકારીઓની પૂછપરછ બાદ તેઓની ધરપકડ કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના 4 મોટા શહેરોમાં ઠંડીને લઈને યલો એલર્ટ આપ્યું છે અને ઠંડી સાથે ફૂંકાશે ઠંડા પવનો. પતંગ રસિયાઓને આ વર્ષે ઉત્તરાયણમાં કાતિલ ઠંડી જોવા મળે તો નવાઈ નહીં. હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી પડશે. તો આગામી 2 દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 16 જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે. જાન્યુઆરી તારીખ 9-13માં સખત ઠંડી પડવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું થઈ જવાની શક્યતા રહેશે. ખાસ કરીને ઠંડીની અસર જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ ઠંડીની શક્યતા રહેશે, જેમાં મહેસાણાના ભાગો, કડીના ભાગો, બેચરાજીના ભાગો, સમી અને હારીજના ભાગોમાં સખત ઠંડી પડશે અને તદ ભાગોમાં ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તરાયણના 2 દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પૂરી થશે એટલે ફરીવાર 16-18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. 18, 19 અને 20માં પુનઃ ગુજરાતના કોઈ કોઈ ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. કારણ કે 18 જાન્યુઆરીમાં 2022 સાલમાં 25 વિક્ષેપ આવવાની શક્યતા છે અને ઉપરાઉપરી 25 વિક્ષેપ આવતા રહેશે. ફેબ્રુઆરીમાં પણ 25 વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસના અંતમાં પણ હવામાન પલટા છે, વાદળવાયુ ઠંડીની શક્યતા રહેશે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં કોલ્ડવેવની અસર વર્તાઈ રહી છે ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નંદુરબારના સાતપુડા પર્વતમાળા ઉપર આવેલા વિસ્તારોમાં વાહન અને જમીન પર બરફની સફેદ ચાદર પથરાય છે. તો અકલકુવા તાલુકાના હોલડાબ અને વાલંબા ગામમાં સતત 2 દિવસથી વહેલી સવારે ઠાર બરફમાં ફેરવાઈ જાય છે. તો પર્વતીય વિસ્તારમાં 50,000 જેટલા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. અહીં કાશ્મીર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મકાનો, વાહનો, ખેતર અને પાણી પર બરફ જામી જાય છે. તો તાપમાન 1 ડિગ્રી સુધી ગગડતા ખેડૂતોની ચિંતા વધી છે. લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. નાના બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી રહી છે ત્યારે ખેડૂતો ખેતી કામ માટે પણ બપોરે ઘરથી બહાર નીકળે છે. આગળ વાત કરીએ કોરોનાની, તો રાજ્યમાં કોરોનાના કેસમાં સતત 2 દિવસે આંશિક ઘટાડો થયો છે અને આજે રાજ્યમાં કોરોનાના નવા 6,097 કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 170 જેટલા ઓછા છે. રાજ્યમાં આજે કોરોનાથી 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને કોરોનાથી 1,539 દર્દીઓ રિકવર થયા છે, જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 32,469 થયા છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસ ઘટીને 2,000ની અંદર આવ્યા છે. તો સુરતમાં કોરોનાના નવા 1,892 કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરત હવે કોરોનાના કેસમાં એક જ હરોળમાં આવી રહ્યા છે, ત્યારે ચિંતાની વાત એ છે કે ઘણા શહેરોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. વડોદરામાં કોરોનાના કેસ વધે અને 470 થયા છે, તો ગઈકાલે જ 398 હતા. વલસાડમાં કોરોનાના કેસ બમણા થઈ 251 થયા છે, જે ગઈકાલે 251 હતા. તો મહેસાણામાં કોરોનાના કેસ 19 ઉછળી અને 111 થયા છે. અમદાવાદમાં સૌથી વધારે 1,923 કેસ આવ્યા છે. સુરતમાં ગઈકાલે 1,800 ને
79 કેસ હતા, જે આજે 1892 કેસ થઈ ચૂક્યા છે, જ્યારે વડોદરામાં ગઈકાલે 398 કેસ હતા અને આજે જે 470 કેસ થઈ ચૂક્યા છે. ગાંધીનગરમાં પણ ગઈકાલે 206 કેસ હતા, જે આજે 195 થયા છે. ગાંધીનગરના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે, જ્યારે રાજકોટમાં ગઈકાલે 254 કેસ હતા. રાજ્યમાં 24 કલાકમાં ઓમિક્રોનના 28 કેસ સામે આવ્યા. વડોદરામાં 9, ગાંધીનગરમાં 6, અમદાવાદમાં 5, આણંદમાં 4, કચ્છમાં અને રાજકોટમાં 2-2 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. તો ઓમિક્રોનના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ઓમિક્રોનના છેલ્લા 24 કલાકમાં 28 કેસ સામે આવ્યા, જ્યારે વડોદરામાં 9, ગાંધીનગરમાં 6, અમદાવાદમાં 5, આણંદમાં 4, કચ્છ અને રાજકોટમાં 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં હજુ કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકો અને કલાકારો બેફામ થઈ અને કાર્યક્રમો કરી રહ્યા છે. તો બે જાણીતા લોક કલાકારના વિડીયો પણ સામે આવ્યા અને જેમાં કલાકારોએ લોકોનો કોઈ વિચાર કર્યા વગર જ કોરોનાને આમંત્રણ આપવા સમાન કાર્યક્રમ યોજ્યો. પહેલા વિડીયોમાં કાજલ મહેરિયા દેખાય છે, જેમણે અમદાવાદના નિકોલમાં પાર્ટી પ્લોટમાં એક શ્વાનની બર્થડે પાર્ટીમાં પરફોર્મન્સ કર્યું હતું અને પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા નિયમોના ધજા કરાવ્યા, ત્યારે મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર પણ દેખાયા હતા. હજુ તો આ કિસ્સામાં આયોજકો સામે ફરિયાદ દાખલ થઈ જતી કે આણંદના કલમસરમાં પણ કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો અને જેમાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાવતા નજરે પડ્યા હતા, ત્યારે હજારોની મેદનીની વચ્ચે આયોજિત કીર્તિદાનના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા, તો સોશિયલ ડિસ્ટન્સિંગના ઠેકાણા પણ ન હતા. આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર પણ કાર્યક્રમમાં હતા. અહીં વાત એ પણ યાદ આવી રહી છે કે આણંદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને જેની પાછળ આ પ્રકારની બેદરકારી પણ જવાબદાર છે. પતંગ રસિયાઓ, ઉત્તરાયણ પર રહેજો સાવધાન. ગૃહ વિભાગનું ઉત્તરાયણ પર ઉજવણી પર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ઉત્તરાયણ ઉપર ફરજિયાત કોરોના ગાઈડલાઇન્સનું પાલન જરૂરી રહેશે. મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. લાઉડસ્પીકર, ડીજે, મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર બંદી, જ્યારે ડ્રોન સીસીટીવીથી સર્વેલન્સની કામગીરી શરૂ થશે. ઉત્તરાયણ નિમિત્તે ગૃહ વિભાગનું જાહેરનામું છે. જાહેર સ્થળ, ખુલ્લા મેદાન, રસ્તા ઉપર ભેગા નહીં થઈ શકાય. પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવવા સલાહભર્યું રહેશે. જ્યારે મકાનના ધાબા ઉપર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત. ધાબા પર મોટી સંખ્યામાં ભીડ એકત્રિત કરવા ઉપર પ્રતિબંધ છે. તો ધાબા, સોસાયટી, મેદાનોમાં રહીશો સિવાય કોઈને પ્રવેશ નહીં મળે. ભંગ બદલ સોસાયટી સેક્રેટરી અધિકૃત વ્યક્તિ જવાબદાર રહેશે, જ્યારે આ નિયમ ભંગ બદલ સેક્રેટરી અધિકૃત વ્યક્તિ સામે પગલાં પણ લેવામાં આવશે. ધાબા, જાહેર સ્થળોએ લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે. ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે. તો ભંગ બદલ સોસાયટીના સેક્રેટરી અને અધિકૃત જવાબ વ્યક્તિની પણ જવાબદારી સોંપવામાં આવી છે અને તેમની સામે પણ કડક પગલાં ભરાશે. ત્યારે સરકાર દ્વારા પણ ગાઈડલાઇન્સ આપી દેવામાં આવી છે, કારણ કે જે રીતે શહેરમાં કોરોનાનો કહેર છે ત્યારે યંગ લોકો ખૂબ ખાસ વધારે રાહ જોતા હોય છે કે ઉત્તરાયણ ક્યારે આવશે અને તેની ફ્રેન્ડ સર્કલો સાથે એન્જોય કરે. પરંતુ આપણી સાથે છે યુવા લોકો, વાત કરીશું કે જે રીતે સરકારે ગાઈડલાઇન્સ આપી દીધી છે, ખૂબ જ રાહ જોતા હશો ઉત્તરાયણની, પરંતુ ગાઈડલાઇન્સ સાથે મનાવવી પડશે, આપ શું કહેશો? હા, જે સરકારે જે રૂલ્સ આપ્યા છે એ ફોલો કરવા માટે કોઈને ભેગા નહીં કરીએ અને બસ આવી રીતે ફેમિલી સાથે એન્જોય કરીશું બસ. તમે ક્યાંથી આવો છો? અમદાવાદથી? હું અમદાવાદથી જ છું. હવે સરકારે રૂલ્સ કાઢ્યા છે તો પછી ફોલો તો કરવા જ પડશે અને ફેમિલી સાથે મનાવી લઈશું. એમ બી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો બહુ જરૂરી છે અને કરવોય ગમે છે એમ. એટલે તમે કઈ રીતે મનાવશો, કારણ કે હવે થોડી ગાઈડલાઇન્સ બી આવી ગઈ છે? અમે લોકો મકર સંક્રાંતિની બહુ દિવસથી રાહ જોતા હોઈએ છીએ, એટલે અમે બી ફેમિલી સાથે, કેમ કે અમે બધા, અમારું ફેમિલી આખું જોબ વાળું જ છે એટલે બધા એ દિવસે ઘરે જ હોય, એટલે સાથે ભેગા થઈને પ્રોપર માસ્ક પહેરીને જે ગાઈડલાઇન્સ આપી છે એ રીતે જ અમે મકર સંક્રાંતિ ઉજવીશું. ફ્રેન્ડ સર્કલોને નહીં બોલાવું તો પ્લાનિંગમાં કોઈ ચેન્જીસ કરવા પડશે? હા, ફ્રેન્ડ સર્કલને નહીં બોલાય, ખાલી ફેમિલી સાથે જ કરીશું. ધાબા ઉપર તમારે કોઈ ફ્રેન્ડ સર્કલ કે પરિવાર સાથે તમે નહીં પેલી કરી શકો ઉજવણી, કારણ કે જે રીતે કોરોનાનો કહેર છે. તમે દર વર્ષે કઈ રીતે એન્જોય કરતા હોવ છો? ફેમિલી જોડે જ હોય છે એન્જોય તો, પણ હવે જે ગાઈડલાઇન પ્રમાણે આવશે એ પ્રમાણે એન્જોય કરીશું. લાગે છે કે થોડીક ફીકી પડી જશે માહોલ?
હા થોડો લાગે છે કે ફીકો તો પડી જ જશે માહોલ, કેમ કે ગાઈડલાઇન્સ એ પ્રમાણેની છે એટલે ફીકો તો પડશે જ માહોલ, અને હોવું જ જોઈએ ઓમિક્રોન ને ધ્યાનમાં લઈને. એમ બિલકુલ, કારણ કે જે રીતે કેસ વધી રહ્યા છે અમદાવાદ શહેરમાં નહીં પરંતુ ગુજરાત અને દેશમાં, ત્યારે જે પણ તહેવારો છે તેની ગાઈડલાઇન્સ આપી છે, તે ગાઈડલાઇન્સ પ્રમાણે હવે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે અને તે જ પ્રમાણે જે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. કેમેરામેન પંકજ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તમારા સંવાદદાતા વિભુ પતંગ રસિયાઓ સાથે જોડાયા હતા અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના મંતવ્યો લીધા હતા, ત્યારે પતંગ રસિયાઓમાં ચોક્કસપણે થોડી નિરાશા હતી અને તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષની ઉત્તરાયણ પરિવાર સાથે જ મનાવીશું. અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઈને ઉત્તરાયણના તહેવાર પર ગ્રહણ લાગ્યું છે અને દર વર્ષે ઉત્તરાયણમાં 15 દિવસ પહેલા જ પતંગ રસિયાઓ તૈયારી કરી દેતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે ઉત્તરાયણ ફીકી નજરે પડી રહી છે. ખાસ કરીને ખાડિયા અને રાયપુર સહિતની પોળોમાં પણ 150થી વધારે ધાબા બુક થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે પોળના ધાબા સૂના પડી શકે છે. પોળમાં ઉત્તરાયણ કરતા લોકોમાં ચિંતા છે કે આખરે આ ઉત્તરાયણ તેમને કેવી રહેશે. સામાન્ય સંજોગોમાં પોળોના ધાબાની ઇન્કવાયરી માટે 15 દિવસ પહેલાથી બુકિંગ શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ન તો બુકિંગ માટે કોઈ ઇન્કવાયરી છે, ન તો ઉત્તરાયણ માટે જલસા દેખાઈ રહ્યા છે, અને તેમાં પણ જે લોકો પુષ્પરસ કરી હતી તેઓએ પણ હવે રિફંડ લઈ રહ્યા છે. તો ઢાળની પોળ, દેસાઈની પોળ, વાઘેશ્વરી પોળ, કામેશ્વરની પોળ, સાંકડી શેરી, મકેરીવાડ, પખાલીની પોળ, તે ઉપરાંત જેઠાભાઈની પોળમાં સૌથી વધારે ધાબા ભાડે અપાતા હોય છે. ઉત્તરાયણ માણવા માટે આખી આખું ધાબું ભાડે રાખતા હોય છે લોકો, ત્યારે ધાબાના ભાડામાં પણ વ્યક્તિ દીઠ એક દિવસના 300 થી અને 1500 કરતા પણ વધારે તેનું ભાડું હોય છે, જેમાં ગ્રુપ માટે બુકિંગ પણ હોય છે અને આ બુકિંગમાં નાસ્તો, બપોરનું ભોજન, પતંગ ફિરકી અને ચિક્કીનો પણ સમાવેશ થાય છે, અને તેમાં પણ ઉત્તરાયણના દિવસે પોળમાં આવનારા વ્યક્તિને એલિશ બ્રિજ પાસે ગાડી પાર્ક કરી અને ચાલીને પોળ સુધી આવવું પડતું હોય છે, પરંતુ આ વર્ષે પોળમાં અત્યાર સુધીમાં એક પણ ધાબુ ભાડે નથી અપાયું અને જેને કારણે પોળવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. ઉત્તરાયણના સમજો કે 1 જાન્યુઆરીમાં 1-2 તારીખ સુધી બધા ધાબા બુક થઈ જાય છે, પણ આ વખતે જેવું આ ધીરે ધીરે બધે વધતું જાય છે કોરોના, તો ધારો કે 20 જણનું ગ્રુપ છે તો એમાંથી સમજો 5 જણે કોરોના પોઝિટિવ આવી ગયા છે, તો એવી રીતે લોકો ગભરાઈને બુકિંગ કેન્સલ કરે છે, એટલે અડધા ઉપર ધાબા આ વખતે બુક થયા જ નથી, એટલે આ વખતે ખબર નહીં ઉત્તરાયણમાં માહોલ કેવો હશે. કોવિડની હિસાબે, ગાઈડલાઇનના હિસાબે આ ફેરી અમે કેન્સલ રાખવી, અમારા પરિવાર માટે બી કેન્સલ રાખવી છે, અમારા પરિવારના બી પહેલાં ભેગા થતા જોડે એ બી અમે કેન્સલ કરી, ફક્ત અમે ફેમિલી પૂરતું જ રાખવી આ ફેરી એમ, અને ભાડું આપે આ ફેરી એ ભાડા એ લોકો વાત થઈ હતી, હજી પૈસા લીધા નહોતા અત્યારે પહેલાં, એટલે પછી એ લોકોએ બી સામે જ ના પાડી દીધી કે આવું કદાચ કોવિડ ગાઈડલાઇન્સ જે નવી આવી ગઈ ને એના હિસાબે એ લોકોએ બી ના પાડી દીધી કે અમે નથી આવવાના. કોરોનાના ચલતે એટલો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો નથી અને લોકો એટલી ઇન્કવાયરી પણ બતાવી નથી. 30-40% જેટલી ઇન્કવાયરી આવી છે અને 30-40% લોકોના કદાચ ધાબા બુક પણ થયા હશે, પરંતુ જે દર વખતે એના માટેનો જે ઉત્સાહ જોવા મળે છે એ આ વખતે જોવા મળતો નથી. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇન, વેલકમ બેક. આગળ વાત કરીએ જૂનાગઢની, તો રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને જૂનાગઢ મનપા તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે જ વોર્ડને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યો છે. હાલ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1081 બેડ, 24,000 લિટર લિક્વિડ ઓક્સિજનની કેપેસિટી સાથે 3 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને જેમાં પ્રતિ મિનિટ 2500 લિટર ઓક્સિજન જનરેટ થઈ શકે છે. જિલ્લા કલેક્ટરે પણ તમામ તૈયારીઓની સમીક્ષા કરી છે, અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે. આપના પાસે 1081 બેડ છે, 24,000 લિટર લિક્વિડ ઓક્સિજનની કેપેસિટી છે, 350 વેન્ટિલેટર ઉપલબ્ધ છે,
ત્રણ પીએસએ પ્લાન્ટ છે, જેનાથી 2500 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટ જનરેટ થઈ શકે છે. એમસી વિપક્ષ નેતા પદે શેજાદ પઠાણ પ્રદેશ કોંગ્રેસ આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તો કોંગ્રેસના કોર્પોરેટરે પણ જાહેરાત પહેલા વિરોધ કર્યો હતો. પ્રદેશ પ્રમુખે પણ 2 નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. નિવેદન બદલ 4 કોર્પોરેટરોને નોટિસ આપવામાં આવી છે. વાહન ચાલકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે પોતાના જૂના પસંદગીનો નંબર રિટેન કરી શકશે. સ્ક્રેપ થયેલા કે વેચાયેલા વાહનોને નંબર હવે વાહન ચાલક પોતાની પાસે રાખી શકશે. જોકે વાહન માલિક 2 વખત જ નંબરને રિટેન કરી શકે છે અને તેને માટે વાહન ચાલકે નિયત કરેલી ફી પણ ચૂકવવાની રહેશે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પુનેશ મોદીએ જણાવ્યું કે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ પોલિસી લાગુ કરાય છે. ત્યારે અરજદારોની રજૂઆતને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે પણ આ નિર્ણય કર્યો છે. વાહનોના જે નંબરો જે છે એ નંબરો જ્યારે વાહન વેચે ત્યારે નંબર ન વેચી શકે, પોતાની પાસે રાખી શકે, સ્ટોર રાખી શકે, ભવિષ્યમાં એ પોતે વાહન ખરીદે પોતે નવું બીજું કોઈ પણ પ્રકારનું ત્યારે એનો એની અંદર ઉપયોગ કરી શકે એ પોતાના નંબરનો, આ પ્રકારનો એક સૈદ્ધાંતિક મંજૂરી અમે આપી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી એક વખત વીજ કંપનીઓમાં ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને આ વખતે તેમણે વીજ કંપનીઓની ભરતીના સૂત્રધાર અને લાગવગથી નોકરી મેળવનાર લોકોના નામ પણ જાહેર કર્યા. ઉર્જા વિભાગમાં અત્યારે જે સ્કેમ ચાલી રહ્યું છે એમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને નજીકના મળતિયાઓને લગાડવાનો એક સમજી વિચારી જાણી જોઈને એક ષડયંત્ર અને કહી શકાય કે એક સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું છે. ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કરી ચૂકેલા યુવરાજસિંહે આજ પ્રકરણમાં વધુ એક ઘટસ્ફોટ કર્યો. આ વખતે તેમણે વીજ કંપનીઓમાં લાગવગ અને પરિવારવાદથી મળતિયાઓને નોકરી મેળવનાર લોકોની આખી યાદી ખુલ્લી મૂકી દીધી. યુવરાજસિંહનું માનીએ તો આ સમગ્ર ભરતી કાંડના માસ્ટર માઇન્ડ અરવિંદ પટેલ અને દિલીપ પટેલ છે, જેઓ પોતાના પરિવારજનો અને સંબંધીઓને નોકરી અપાવવા સુનિયોજિત કાવતરું ચલાવી રહ્યા છે. જોકે દિલીપ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં યુવરાજસિંહના તમામ આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા, સાથે જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી દેખાડી છે. દિલીપ ડાયાભાઈ પટેલ, ગામ ઠાસડા, તાલુકો ગલતેશ્વર, ઇટાળા પ્રાથમિક શાળાના શિક્ષક, થર્મલના રહેવાસી, એમના મુખ્ય 3 વ્યક્તિઓ વિજય પટેલ શિક્ષકની ભૂમિકામાં, કોઈડમ ગામ તાલુકો વીરપુર જે અરવલ્લી સાબરકાંઠાના જે પણ વિદ્યાર્થી હોય એના સંપર્કમાં રહી અને એક પ્રકારનું ઉઘરાણું ત્યાં કરી અને કહેવાય કે ઉપર સુધી પહોંચાડતા. મારો પુત્ર અને પુત્રવધુ જેટકોમાં જોબ કરતા જ નથી. એક તદ્દન પાયાવિહોણું ઊભી કરેલી વાત આજ જગ્યાએ સાબિત થાય છે. કોઈ પણ રીતે સરકારને બદનામ કરવી, અમને બદનામ કરવા, અમારી એક વ્યક્તિ વિશેષને બદનામ કરવાને એક ટાર્ગેટ બનાવીને આ ભરતી કૌભાંડના નામે એક આક્ષેપો કરી રહ્યા છે. આ માટેની મેં આપને ફરી પણ જણાવું કે કોઈ પણ તપાસ માટે મીડિયાને સહકાર જોઈશે, તપાસ એજન્સીને સહકાર જોઈશે, તો હું તમામ પ્રકારના સહકાર આપવા માટે તૈયાર છું. દિલીપ ડાયાભાઈ પટેલના દીકરો ઉત્પલ ડી પટેલ નોકરી જેટકોમાં ધંધુકા, એની પત્ની એટલે કે ભાઈ ડાયાભાઈ દિલીપભાઈની પુત્રવધુ નોકરી કરે છે થર્મલમાં જેટકો. મારી છોકરાની બહુ MSc ગોલ્ડ મેડાલિસ્ટ છે અને મારો બાબુ બી મિકેનિકલ એન્જિનિયર છે જે સરદાર સરોવરમાં નોકરી કરે છે. યુવરાજસિંહે વીજ કંપનીઓમાં જુનિયર આસિસ્ટન્ટ તેમજ જુનિયર એન્જિનિયરની નોકરી માટે 16 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હોવાની વાત કરી. આ માટેના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના તેમજ ઓડિયો રેકોર્ડિંગના પુરાવા રજૂ કરવાની પણ યુવરાજસિંહે તૈયારી દેખાડી છે. હવે જે વચેટિયાની ઉપરની જે ભૂમિકા છે એ દિલીપ પટેલ એની કડી છે, અરવિંદ પટેલ પણ એની કડી છે કે આગળ એ કડીઓ સીધી મળે છે MGVCLના અને UGVCLના જે ઉચ્ચ હોદ્દા પર બેઠનારા જે અધિકારીઓ છે એની સાથે મળે છે. યુવરાજસિંહે વીજ કંપનીઓમાં ભરતીના ભ્રષ્ટાચાર પાછળ કંપનીના અધિકારીઓ પણ જવાબદાર ઠેરવ્યા છે, તો આ સાથે જ સરકાર પણ નિશાન સાધ્યું.
ભરતીમાં ગોટાળા બદલ યુવરાજસિંહે વીજ કંપનીઓના અધિકારીઓની સંડોવણીનો પણ ઘટસ્ફોટ કર્યો છે. અધિકારીઓ પર વચેટિયાઓ સાથે મળીને સેટિંગ કરવાનો આક્ષેપ કરાયો છે. યુવરાજસિંહે વીજ કંપનીઓના એમડી, એજીએમ અને એક્ઝિક્યુટિવ પર ભરતી કૌભાંડમાં સંડોવણીનો આક્ષેપ કર્યો છે. આગળ જતા આવા અધિકારીઓના નામ જાહેર કરવાની પણ તેમણે તૈયારી દેખાડી. અધિકારીના નામ અમે અત્યારે ક્યાંક ને ક્યાંક હજી સચોટ માહિતી જ્યાં સુધી નહીં મેળવી લઈએ ત્યાં સુધી એની એ માહિતી અમે નહીં આપી શકીએ. અમને નામ મળેલા છે, અમે જે પણ નામો મળે છે, જે પણ વિગતો અમને મળે છે, જે પણ માહિતી મળે છે, એ તમામ માહિતીને 6-7 વખત ક્રોસ વેરીફાઈ કરીએ છીએ. યુવરાજસિંહે અગાઉ કહ્યું હતું કે જેટકોની ઓનલાઈન પરીક્ષામાં પરીક્ષાર્થીનું કમ્પ્યુટર અન્ય સેન્ટર દ્વારા હેક કરાય છે અને પછી અન્ય કેન્દ્ર પરથી જવાબો આપીને પરીક્ષા પાસ કરાવાય છે, જેને જોતા આજ મહિને યોજાયેલી જેટકોની પરીક્ષામાં વપરાયેલા કમ્પ્યુટર જપ્ત કરી તપાસ કરવાની પણ તેમણે માંગ કરી. જો એ તમામ કમ્પ્યુટરને પણ એ સમયે જપ્ત કરી લીધા હોત તો એ તમામ કમ્પ્યુટરોમાંથી એક કહી શકાય કે ટેકનોલોજીની પાસેમાં એક ચીપ ફિટ કરવામાં આવે છે અને ચીપ પણ મળી આવત અને એ કૌભાંડ ત્યારે ત્યારે ઉજાગર પણ થઈ જાત. પરંતુ 4, 5 અને 6 તારીખે જે જેટકોની પરીક્ષા હતી એમાં કોઈ પણ જાતની તપાસ થઈ નહીં, એટલે એમાંથી આપણે કોઈ પણ પ્રકારનો સીધો એવિડન્સ નથી મળી શકે. સમગ્ર ભરતી કૌભાંડની તપાસ માટે યુવરાજસિંહે રાજ્ય સરકાર સમક્ષ SIT, CBI અને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. ભૂપેન્દ્ર સાહેબને વિનંતી કરીએ કે CBIની માંગણી અમે કરીએ છીએ કે CBI ઇન્વેસ્ટિગેશન ટીમ આમાં તપાસ કરે અને એક ઇન્કમટેક્સની પણ ટીમ જે પણ સંપત્તિ છે એની એ સંપત્તિ ઉપર પણ તપાસ કરે, એટલે તથ્ય અને સત્ય જે છે સામે આવશે. વીજ કંપનીઓમાં કથિત ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે કૌભાંડના લાભાર્થી અને વચેટિયાઓના નામ જાહેર કર્યા. હવે જોવાનું એ રહેશે કે તેઓ કંપનીના અધિકારીઓના નામનો ઘટસ્ફોટ ક્યારે કરે છે. બ્યુરો રિપોર્ટ, News18 ગુજરાતી. કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે અને કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે News18 ગુજરાતી તમામ લોકોને અપીલ કરે છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો, કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરી ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળીએ અને કોરોનાની આ લહેરને હળવાશથી લેવાની ભૂલ ન કરીએ. કારણ કે કોરોનાના કેસમાં થતો વધારો એક ચિંતાનો વિષય છે અને કોરોનાને હરાવવા રસીકરણ અને નિયમોનું પાલન ખાસ જરૂરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો News18 ગુજરાત. નમસ્કાર.